આ કેટલો આઈસ્ક્રીમ બન્યો હશે આપણે? એક એક 5 કિલો મીઠાન કોથરી. આ આ કેટલું મીઠું તમારે આખું નાખી દેવાનું? એવું બે જગ ભરી આઈસ્ક્રીમ બનાવવાનો. કેટલી મીઠ લાગશે બનવામાં? પ્રોસેસમાં અડધો કલાક લાગશે. આ શરૂઆતથી પ્રોસેસ થાય છે અત્યારે? તો કેમ છો મારા વાલા ચરોતર વાસીઓ, હું તમારો પ્રિય પ્રેમલ ખેડાની અંદર આજે આપણે આવ્યા છીએ. અને ભાઈ કનૈયા કોલ્ડ્રિંક્સ, કયા ને કોલ્ડ્રિંક્સ ને લસ્સી બહુ ફેમસ છે ભાઈ એની. અને આજે આપણે બતાવવાના છે કે કઈ રીતે લસ્સી બને છે અને કઈ રીતે આઈસ્ક્રીમ બને છે, બરાબર ને ભાઈ? શું નામ છે તમારું? રાજકમલ. રાજકમલ ભાઈ, હવે શું હોય છે પ્રોસેસ, શું હોય છે, કેટલા કલાકની પ્રોસેસ હોય છે મને થોડું કહેજો. અને કેટલા વખત થાય આપણા દુકાનને? દુકાને 55 વર્ષ થયા. હા, અને પ્રોસેસમાં એવું છે કે આઈસ્ક્રીમ અમે જાતે બનાવીએ છીએ, દૂધ બી જાતે લાવીએ છીએ, દરેક વસ્તુ અમે જાતે જ બનાવીએ. દરેક વસ્તુ જાતે જ અમે જ બનાવીએ. અને અહીંયા આની ઉપર જ બધું બને છે? આની ઉપર જ, મશીન ઉપર જ. આલે કઈ રીતનું હોય છે? કેટલો ટાઈમ થાય પ્રોસેસ આખી? અને બરફ ને મીઠું નાખીને કમ્પ્લીટ કરીને અડધો કલાકની પ્રોસેસ. અડધો કલાકની પ્રોસેસ બની જાય? અડધો કલાક, અડધો કલાકમાં રેડી થઈ જાય. તો આપણે આજે જોવાના છીએ આ વિડીયોના માધ્યમથી કે કેટલી વાર લાગશે, શું છે, કેમનું છે, આપણે જોઈશું. આવી જાઓ મારી સાથે ફરી એકવાર. શરૂઆત કરી હતી પેલા તે કહો મને, વર્ષો પહેલા? બાલ મુકુંદ સુમૈયા લાલ પટેલ, એમણે શરૂઆત કરેલી. હા, આજથી લગભગ 45-50 વર્ષ થઈ ગયા. 50 વર્ષ. તે વખત શું કિંમત હશે આ? એ પેલા 5 રૂપિયા હતી. 5 રૂપિયા શરૂઆત કરી તારે? શરૂઆત કરી 5 રૂપિયા, આજે 50 રૂપિયા છે. આજે 50 રૂપિયા લસ્સીના? લસ્સીના. અને મેં અત્યાર સુધી આ પ્રોસેસ છે ને લાઈવ પ્રોસેસ ખાલી ખેડાની અંદર જોઈએ કે ભાઈ લાઈવ પ્રોસેસમાં બનાવે છે બધી જગ્યાએ પીધી લસ્સી, પણ બધે રેડીમેડ જ આવે ને બધા બનાવીને આપી દે. રેડી આપણે તૈયાર બધું અલગ અલગ થી બધું કમ્પ્લીટ કરવાનું, બધું અલગ અલગ અલગ. અત્યારે શું પ્રાઇસ છે લસ્સી? 50 રૂપિયા છે. 50 રૂપિયા. અને ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ સવારે 8 થી રાતે 8 વાગ્યા સુધી. સવારે 8 વાગે ચાલુ થઈ જાય? 8 વાગે ચાલુ થઈ જાય, રાતે 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી ચાલુ રહે. ચાલુ ચાલુ રહે ચાલુ. અને આખું વર્ષ ચાલુ રહે? આખું વર્ષ ચાલુ રહે, 12 માસ. 12 માસ ચાલે? 12 માસ. અને લસ્સી ને આઈસ્ક્રીમ સિવાય બીજું કઈ ખરું? હા, શું શું છે? દૂધ કોલ્ડિંગ છે, ડ્રાયફ્રૂટ લસ્સી છે. બરાબર. લસ્સી ની અંદર પણ અલગ અલગ પ્રકાર છે? કઈ કયા કયા પ્રકારની લસ્સી આવે? એક દૂધ કોલ્ડિંગ આવે, એક સ્પેશિયલ લસ્સી આવે, એક ડ્રાયફ્રૂટ લસ્સી આવે, ને ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ આવે. ચાર ક્વોલિટી આવે. ચાર ક્વોલિટી. ક્યાં છે આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ બનાવવાનો. કેટલી મિનિટ લાગશે બનવામાં પ્રોસેસમાં? અડધો કલાક લાગશે. આ શરૂઆતથી પ્રોસેસ થાય છે અત્યારે? આમ કેટલો બરફ જશે આની અંદર? આની અંદર 25 કિલો. 25 કિલો બરફ, એટલે એક વખત આઈસ્ક્રીમ બને એમાં 25 કિલો બરફનો યુઝ થઈ જાય તમારે. કોથરી, આ આ કેટલું મીઠું તમારે આખું નાખી દેવાનું? એવું બે જગ ભરી. આપણે આવી રીતે કેટલી વાર આખા દિવસ કેટલી વાર પ્રોસેસ ચાલુ છે થાય? 10 વાર. 10 વાર થાય? ઓ, વધારે કરાવી હોય તો વધારે થાય. વધારે થાય. લાઈવ ચાલુ ને ચાલુ જ બને એમ? કોઈ હવે સ્ટોપ કરીને મૂકવાનો નહીં તમારે? હવે હા સુધી ચાલુ. હવે હા સુધી ચાલુ ને ચાલુ. મીઠું નાખવાનું કારણ શું? આઈસ્ક્રીમ ને જમાવો ને,
મેન બરફ મીઠું ભેગું થઈને આઈસ્ક્રીમને પકડ બનાવવાનું છે. બરાબર, બરફ અને ભાઈ મીઠું ભેગું થાય ને આઈસ્ક્રીમની પકડ બનાવે. અને આ જૂની, આના સિવાય બીજી કોઈ સિસ્ટમ ખરી આઈસ્ક્રીમ બનાવવાની આમ અત્યારે બધા લોકો બનાવે જેવું? સિસ્ટમ તો બધી બહુ છે, પણ આ જૂનામ જૂની છે. જૂનામ જૂની, વર્ષો જૂની, વર્ષો જૂની. ઓહો. તો તમે મિત્રો જોઈ રહ્યા છો કે હવે આઈસ્ક્રીમ અડધો કલાકની અંદર રેડી થયો, પાછું કાઢશે ભાઈ. આમાં ખબર કેમ નહીં પડે આપણને કે આઈસ્ક્રીમ તૈયાર થઈ? ફરી બોલો એકવાર. જેમ જેમ આઈસ્ક્રીમ જામતી થાય એમ એમ ધીમી પડતી જાય, ઓટોમેટિક ખબર પડી જાય કે આપણે આઈસ્ક્રીમ જામી. ઓકે, અડધો કલાક મિનિમમ, અડધો કલાક લાગે. જોરદાર. અંદર ગોર ગોર જ ફરે, ગોર ગોર ફરે. અને ઇન્ગ્રેડિયન્ટની અંદર શું શું આવે આમાં બોલશો તમે? ઇન્ગ્રેડિયન્ટની અંદર આપણે શું શું નાખવાનું આવે આમાં? ક્રીમ હોય, પાવડર હોય, લુણ હોય અને દૂધ. આ કેટલો આઈસ્ક્રીમ બન્યો હશે આપણે? એક 5 કિલો. બધી બાજુથી ધોવામાં આવે છે એકદમ. આની અંદરથી કાઢશો પાછા તમે એમ? મુલાયમ અને કમ્પ્લીટ થઈ ગયો રે તૈયાર. આ તમારે કેટલો ટાઈમ સુધી ચાલશે હવે? બે કલાક. દૂધ કોલ્ડિંગ બી છે પણ અત્યારે નહીં બનાવતા એવું છે. રાત્રે હવે ગરમી ચાલુ થઈ ગઈ, તમારે ફૂલ ગરાગી રહેતી હશે. હા, રાતે 12 વાગ્યા સુધી. રાતે 12 વાગ્યા. સાડા 11. આ કઈ ફ્લેવર છે? આ વ્હાઈટ. વ્હાઈટ? આ રોઝ. આ રોઝ ફ્લેવર છે. હા. અને આ પ્લેન વ્હાઈટ. પ્લેન વ્હાઈટ ફ્લેવર. અમે બધા રોઝ ફ્લેવરનું વધારે ચલણ છે ને? બે 50 વર્ષથી છે. 50 વર્ષથી. હા, વેનીલા. આ શું છે આપને? હા, અમારી મલાઈ છે. મલાઈ નાખી ના લો ઉપર? હા, ઘરે હું મલાઈ ખાઉં છું એવી છે. સેમ એ આ એકદમ જાતે જ બનાવતા છો? જાતે કાઢતા છો મલાઈ? જાતે જાતે, કોઈ વસ્તુ બહાર ની નહીં. ઓહો, એટલે વર્ષોથી પ્રખ્યાત છે ભાઈ. હા, એ તો છે. ખેડાની અંદર આવો ને ભાઈ, એટલે કનૈયા લસ્સી તો પીવી જ પડે. અને એમાં જે પહેલી સિરીઝ બનાવી હતી મેં ખેડાની, એની અંદર ઘણા બધા લોકોએ કહ્યું કે કોમેન્ટની અંદર કે કનૈયા લસ્સી તો અવશ્ય લેવી. અને અહીંયા એકદમ જૂની અને સાદી પદ્ધતિથી બનાવવામાં આવે છે. અને એટલા માટે કે બહુ બધા મોટા મોટા ફ્લેવર્સ નથી, કે 50-60 પ્રકારના ફ્લેવર્સ, એકદમ સાદું, સિમ્પલ અને સોબર 2-3 પ્રકારના ફ્લેવર આઈસ્ક્રીમ, જે બધું પોતે જાતે બનાવે છે. અને ત્રીજી પેઢી અત્યારે ચાલી રહી છે. આપણે આયા છે ટ્રાય કરવા માટે. મોજ કરીએ ભાઈ, ચાલુ કરીએ પહેલાં તો. ટેસ્ટની વાત કરીએ ને ભાઈ,
એકદમ દૂધથી આમ કેવું કે દૂધથી લબાલબ છે. અને બીજું કે મોસ્ટલી અત્યારે આપણે એમનામ બી કોઈ લસ્સી પીએ ને તો અમુક વાર બહુ ખાટી હોય છે અને અમુક વાર બહુ ગરી બનાવી દે, પણ અહીંયા એકદમ નોર્મલ ફ્લેવર છે, એકદમ માઇનર ફ્લેવર છે, જેથી કરીને બહુ ખાટી પણ નહીં લાગે અને ગરી પણ નહીં લાગે, દરેક વ્યક્તિને ભાવશે, મોડું તૂટી નહીં જાય તમારું, એ રીતનો સ્વાદ છે. આજે આપણે ગુલાબ ફ્લેવર ટ્રાય કર્યો, આ વ્હાઇટ છે જે નોર્મલ ફ્લેવર છે એ આપણે ટ્રાય કરીએ હવે. અને આઈસ્ક્રીમ વગરની પણ લસ્સી આવે છે, આઈસ્ક્રીમ વગર લસ્સી જોઈએ તો મળે ખરી? એની શું પ્રાઇસ હોય છે? 10 રૂપિયા ઓછા ભાઈ. આઈસ્ક્રીમ તો મોસ્ટલી આઈસ્ક્રીમનું ચલણ વધારે છે, લસ્સીની અંદર આઈસ્ક્રીમ નાખીને જ આપે છે, પણ જો તમારે આઈસ્ક્રીમ નાના ખાવ હોય ને તો તમારે 10 રૂપિયા ઓછા થઈ જાય છે એમાં, જે પ્રાઇસ હોય છે એ પ્રમાણે. રીચ ફ્લેવર અને સાથે સાથે આમ કેવું કે એક વખત તમે પીવા આવો ને તો તમને લત લાગી જાય, એવો ટેસ્ટ છે. દરરોજ રાત્રે નજીકમાં રહેતા હોય ને ખેડાના હોય ને તો અહીં અવશ્ય આવા આવે છે. અને આવતા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો, તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. તમને પ્રોસેસ કેવી લાગી એમાં પણ મને કોમેન્ટમાં જણાવજો. મળીએ.